अठवाडिया पहला गुम थयेली सूरतना बराछवानी सीए युवतीने पोलीसे तेना प्रेमी साथे दिल्लीमां बसमांथी पकड़ी पाड़ी हती। जो कि आ घटनामां प्रेमिकाना परिवारने गैरमार्गे दोरवा माटे प्रेमीए ज फोन करी 10 लाखनी खंडणी मांगी हती। एटलुं ज नहीं, बंने भाग्या पछी पोलीस ट्रेस न करी शके ते माटे 5 सीम कार्ड अने सादा फोन पण लीधा हता अने तेओ कोई पण जग्याए 12 कलाकथी वधु समय रोकाता न हता। वराछा विस्तारमां रहेती 20 वर्षीय सीएनी विद्यार्थीनी અઠવાડિયા પહેલા ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઈ ગઈ હતી। ત્યારબાદ અજાણ્યા નંબરેથી આવેલા ફોનથી તેણીના પિતા પાસે વિદ્યાર્થિનીને જીવતી જોવી હોય તો 10 લાખ આપવા પડશે એમ કહી ખંડણી મંગાઈ હતી। આ મામલે વરાછા પોલીસે ગુનો દાખલ કરતા વિદ્યાર્થિની અને તેનો પ્રેમી દિલ્હીમાં આગ્રા મથુરા રોડના ટોલ નાકા પર ચાલુ બસમાંથી પકડાયા હતા। પૂછપરછમાં બંને જણાવ્યું કે વિદ્યાર્થિની જ્યાં સીએનો અભ્યાસ કરતી હતી ત્યાં આકાશનો પણ મિત્ર પણ અભ્યાસ કરતો હતો અને તે મળવા જતો હતો ત્યાં આકાશ અને વિદ્યાર્થીની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો। 8 વર્ષ બાદ બંને પરિવારમાં લગ્નની વાત કરતા તેને મંજૂરી આપી ન હતી, જેથી બંને પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરવા ઘરેથી ભાગવા માટે 3 મહિના પહેલા યોજના બનાવી હતી। આકાશને 21 વર્ષમાં 1.5 મહિનાનો બાકી હોવાથી મૈત્રી કરાર કરીને ભાગવાનું નક્કી કર્યું હતું। તેમણે એક વિડીયોમાં જોયું હતું કે પોલીસ મોબાઈલ ટ્રેસ કરી આરોપી સુધી પહોંચી શકે છે, જેથી બંનેએ 5 સીમ અને 5 સાદા ફોન પણ લીધા હતા। બંને કોઈ પણ સ્થળે 12 કલાકથી વધુ રોકાતા ન હતા। સુરતી બસમાં ચિત્તોડગઢ ગયા, ત્યાંથી મંદસૌર ગઈને ઇન્દોર અને વાયા આગ્રા દિલ્હી પહોંચ્યા હતા। પોલીસ પકડેને એ માટે લાંબા અંતરની બસમાં મુસાફરી કરતા હતા। બંને ગુજરાત પરત ફરવા માંગતા ન હતા, થોડોક સમય અલગ અલગ શહેરમાં રોકાઈને કાયમ માટે રાજસ્થાનના જ કોઈ નાના ગામ કે ટાઉનમાં વસી જવાના હતા। ભાઈ સોલંકી નામના વ્યક્તિ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે। ગઈ 28 તારીખે એમણે વરાછા પોલીસ સ્ટેશને આવીને પોતાની ફરિયાદ હકીકત જણાવેલી કે એમની દીકરી છે 21 વર્ષની ઉંમરની પાયલ જેનું નામ છે, એ સાંજે 6 વાગ્યાથી ઘરેથી નીકળેલી અને ત્યારબાદ ઘરે નહીં આવેલી અને એના થોડા સમય પછી એટલે કે સાંજના 7:15 વાગ્યાના અરસામાં ફરિયાદીના મોબાઈલ ઉપર ફોન આવેલો અને જણાવેલું કે તારે છોકરી જોઈતી હોય તો 10 લાખ રૂપિયા આપી જા અને પછી એ મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયેલો। એ હકીકત ફરિયાદ હકીકત લઈને વરાછા પોલીસ સ્ટેશને લાખાભાઈ આવતા વરાછા પોલીસે તાત્કાલિક ગુનો રજીસ્ટર કરેલો અને જુદી જુદી ટીમો બનાવેલી, તપાસમાં જુદી જુદી જગ્યાએ તાત્કાલિક રવાના કરેલી અને ત્યારબાદ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને SOGની પોલીસની ટીમો પણ તપાસમાં જોડાયેલી। પ્રાથમિક તપાસ દરમિયાન જણાવી આવેલું કે આ કોઈ યુવક સાથે પ્રેમમાં હતી અને એના સાથે જતી રહેલી હોવાનું તપાસ દરમિયાન જણાવી આવેલું। ત્યારબાદ આ યુવક યુવતીની શોધખોળ ચાલુ હતી અને દિલ્હી મુકામેથી આ બંને જણાને ગઈકાલે શોધી કાઢવામાં આવેલા છે। આમાં આ જે યુવતી પાયલ છે આકાશ ખટીક નામના યુવક સાથે છેલ્લા 3 વર્ષથી પ્રેમમાં હતી અને એ બંને પોતાના મેળાપીપણામાં જ આ રીતે ભાગી જઈને પોતાના પિતાને, આ એટલે પાયલ જે છે એના પિતાને આ રીતે ફોન કરવા માટે એને આકાશ ખટીકને કહ્યું હતું એવું એને પોતાના નિવેદનમાં જણાવ્યું છે। આ બાબતે પોલીસે આગળની તપાસ કાર્યવાહી હાથ ધરેલી